તો રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપા કાંડ જોવા મળ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ થયો હતો. રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં 5 દર્દીઓને આંખોમાં તકલીફ થઈ છે. સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ 13 ઓપરેશન થયા હતા, જેમાં ઓપરેશન બાદ 13માંથી 7 દર્દીઓની આંખોમાં તકલીફ થઈ હતી. તો 4 ફેબ્રુઆરીએ 7 દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો ઓછું દેખાવાની, બળતરા થવાની, પાણી નીકળવાની ફરિયાદ દર્દીઓ દ્વારા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપા કાંડ જોવા મળ્યો છે. તો પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ થયો હતો, જેમાં રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં 5 દર્દીઓની આંખોમાં તકલીફ થઈ હતી. તો સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ 13 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન બાદ 13માંથી 7 જેટલા દર્દીઓને આંખોમાં તકલીફ થઈ હતી, જે બાદ તેઓને 4 ફેબ્રુઆરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો ઓછું દેખાવાની, બળતરા થવાની, પાણી નીકળવાની ફરિયાદ દર્દીઓ દ્વારા કરવામાં આવી છે. રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપા કાંડ જોવા મળ્યો છે. પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ જોવા મળ્યો છે. રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં 5 જેટલા દર્દીઓને આંખોમાં તકલીફ થઈ હતી. તો સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ 13 ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન બાદ 13માંથી 7 જેટલા દર્દીઓને આંખોમાં તકલીફ થઈ હતી. તો ઓછું દેખાવાની, બળતરા થવાની, પાણી નીકળવાની ફરિયાદ દર્દી દ્વારા કરવામાં આવી છે. આંખોની તકલીફ થઈ છે. 4 ફેબ્રુઆરીએ આ 7 દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો ઓપરેશન બાદ 13માંથી 7 દર્દીઓની આંખોમાં તકલીફ થઈ છે. રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપા કાંડ જોવા મળ્યો છે. પાટણમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ જોવા મળ્યો હતો, જેમાં રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં 5 દર્દીઓને આંખોમાં તકલીફ થઈ હતી. તો સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ 13 જેટલા દર્દીઓને ઓપરેશન કરાવવામાં આવ્યા હતા, જેમાં 7 જેટલા દર્દીઓને આંખોમાં તકલીફ થઈ છે.